બાણથી પ્રહાર કરી અને જીવને હટાવવા ઈચ્છે છે. અત્યાર સુધી અનેક બાણ માર્યા. ક્યાં ક્યાં બાણ માર્યા? અરે ભીમજીભાઈ, હે પંચ વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એના પછી એ બધા મારી નાખ્યા. બરોબર, કાંઈ હાલ્યો નહીં. જો પાંચ વિષયના પહેલા માર્યા, પછી મોહનો, કામનો, લોભનો, ક્રોધનો, નિદ્રા અને આળસ, આ બીજા છ બાણ બીજા માર્યા. એમાં પંચ વિષયને હઠાવી નાખ્યા, એના બાણને નિષ્ફળ કરી નાખ્યા, કામને નિષ્ફળ કરી નાખ્યો. કામ બાણ કટકા કરી નિર્ભય ભયો નિજ મન, લોભ લુવાગ્ય લાગી નહીં કહો કેણી પેરતન. હવે મન પૂછે છે કે તે કાણ બાણ કામ બાણના તો કટકા કરી નાખ્યા, કઈ રીતે? ખબર હે ને તમને કઈ રીતે કટકા કર્યા? કારણ કે પરસ્ત્રીને વિશે એને કોઈ પણ પ્રકારની આસક્તિ ન હતી. એને એ વાઘણ, ડાકણ, નાકણ ને બધું એવી જ રીતે માને કે આ પતનનું કારણ છે એમ. જો આમાં લેવાના તો ભૂકા નીકળી જવાના છે એમ. એટલે એને એવો ભાવ હતો એટલે કામબાણ આપોઆપ નિષ્ફળ થઈ ગયું. પણ હવે લોભરૂપી બરછી માર્યો, લોભ લુવા ગયા. બરછી મારી એ કેવી છે કે મોટા મોટાને પછાડ્યા. સહસ્રાર્જુન જેવો રાજા કે જેનું સામ્રાજ્ય હાલતું હતું, એને એક ઋષિની ગાય લેવાની ઈચ્છા થઈ ગઈ અને એમાં એનું આખું રાજ્ય છે એ ચાલ્યું ગયું, આખું એનું સામ્રાજ્ય નાશ પામી ગયું એક લોભને કારણે. તો આવો લોભ છે, એ લોભ છે એની લુવાગ્ય, લોભની બરછી પણ આને કંઈ વાગી નહીં. કેમ ન વાગી એમ જ્યારે પ્રશ્ન કર્યો ને ત્યારે નિજ મને એને જવાબ આપ્યો. લોભ મૂર્ત દ્રવ્ય લેખીએ એહમાં અનંત વિકાર, કુડ કપટ છળ હિંસા કરે અનર્થ નરનાર. લોભનું મૂર્તિમાન સ્વરૂપ કયું છે? લોભ એટલે ડોલર. શું અમે કીધું? લોભ મૂર્ત દ્રવ્ય લેખી. હેલો, જે દ્રવ્ય છે એ મૂર્તિમાન લોભ છે. અને એમાં અનંત વિકાર, એની અંદર અનંત પ્રકારના વિકાર અનર્થ રહેલા છે. એ રૂપિયા ડોલર આવે એટલે એની સાથે કૂડ, કપટ, છળ, હિંસા આ બધું આવે. રૂપિયો આવશે એટલે ફેલ ફતુર આવશે, નક્કી સમજી લેજો. તમને આ પ્રેક્ટિકલી છે, જોઈ છે ને. હાવ ગરીબ હોય અને જેવો દાસ બનીને રહેતો હોય, મંદિરમાં હાજરી આપતો હોય, સેવા કરતો હોય, સંતોને સેવતો હોય, પછી સંતને ભગવાન કૃપા કરે અને થોડાક રૂપિયા આવવા માંડે અને બિઝનેસ મોટો થાય તો ભાઈ પછી કેવા થાય? બિઝી થાય ને. પછી મંદિરે આવવાનો ટાઈમ રહે નહીં. પછી બીઝી થાય તો પછી પહેલા રિલેક્સ થવા મંદિરે આવતો, હવે રિલેક્સ થવા ક્યાં જશે? એ હે ક્યાં જશે? ખબર પડી ગઈ ને તમને? હા, ત્યાં જશે. અને ત્યાં જઈને શું કરશે? રૂપિયા છે એટલે પછી બસ ઉડાડવા પડશે ને, વાપરવા પડશે. આ બધો અનર્થ છે. હવે એમાં કદાચ ક્યાંક આવી રહ્યો બરાબર જેવો, અને હવે પાછી દેવાની જરૂર પડી તો શું કરશે? કોકના ખૂન કરશે, ચોરી, ચકારી, માર પીટ, ખૂન ખરાબા, આ બધું શેને કારણે? માત્ર ને માત્ર એક લોભને કારણે. તો જીવ કહે છે કે જે દ્રવ્ય છે એને મેં મૂર્તિમાન લોભ માન્યો છે અને એમાં અનંત વિકાર છે, એટલે મારે તો એવો નિયમ છે. કેવો નિયમ? ધાતુ સપ્ત પ્રકારની અડે પડે ઉપવાસ,
हीरा मोती काछ थी हरिजन रहे उदास। सात प्रकार की धातुओ सोनू चांदी कांसू वगैरह जो सप्त धातु कहवाय एने अड़ी जवाय तो शू करव पड़े ते करता हसो ने हे डॉलर ने अडो तो शू करो ना यार छाट लई लो नहीं बराबर पण कवर माडो तो वांधो नहीं आवतो यार भाई પણ આ એક સમજણની વાત છે વ્યવહારિક રીતે તો તમે અડતા જ હશો આસક્તિ જે લોભ છે ઘણાને એવું હોય તમને તો જરૂર પડે ત્યારે લેવડ દેવડ માંડો ને ઘણાને બે ચાર દિવસ ન અડે તો પેટીઓ ખોલી ખોલીને ગણે ગણે એમાં એને કોટો ચડી જાય વરે પાછી રાખી દે વરે બે ચાર દિવસ ને વરે ખોલે એમ વરે ગણે એની સુગંધ લે ને ઓહો આ આમ યાદ કરો આમ એવી આમ થોકડી હોય ડોલરની આમ ગણાતી હોય અને સુગંધ આવતી હોય ને કેવી મજા આવે ને બસ આ લોભ છે શું છે લોભ આવો લોભ હોય તો એના દ્વારા બહુ અનર્થ થાય જ્યારે જીવે આમ વાત કરી કે મને દ્રવ્યમાં બિલકુલ આસક્તિ નથી મોહ છે જ નહીં અને એની અંદર અનર્થ રહેલા છે એટલે દ્રવ્ય થકી હું ઉદાસ રહું છું માટે તારું આ લોભ બાણ છે એ મને કાંઈ અસર કરી શકશે નહીં તો હવે મન છે ને એ એને મનાવે છે કઈ રીતે દામ વિના દુખી સર્વે દામ કરે બહુ કામ દોષ કહા હે દામ મે નિજ મન લે તું નામ અરે ભાઈ તો વિચાર તો ખરો આ રૂપિયા વિના માણસો દુખી કેટલા હે આ જગતની અંદર સૌથી મોટા મોટું દુઃખ હોય તો કયું છે દારિદ્ર સામા નહી દુખ જગ માહી સૌથી મોટા મોટું દુઃખ છે દરિદ્રતા રૂપિયાનો અભાવ એમ અને રૂપિયા હોય તો માણસો કેવા સુખી કેવા જલસા કરે બધી પ્રકારની ઈચ્છાઓ ઈચ્છાઓ એની પૂરી થાય અને રૂપિયા રાખવામાં શું વાંધો હે વાંધો શું રૂપિયા રાખો રામનો નામ લ્યો ભજન કરો બસ અને કદાચ તને બહુ ડર લાગતો હોય તો બીજો ઉપાય બતાવું રામ તણુ કરી રાખીએ અસન વસન ઘરનાર ધણી ન થાય ધન ના તો બાદ નહીં લગાર અબ જો ડોલર ભેગા કરો પણ રામ ના કરીને રાખો એમ આપણે એમ ના માનું ના મારા છે ભોગવવાની છૂટી ભેગા કરવાની છૂટી જલસા કરવાની છૂટી બધી છૂટી કોઈ પૂછે કે ના ઓ રામ ના કે ના રામના રામના નામે ચરી ખાવ એમ આમ જ્યારે વાત કરીને ત્યારે નિજમન એટલે જીવે કહી દીધું હો વરીને તું ટ્રેક ચેન્જ કરી દો ધ્યાન રાખજે નકે આવે ગોલી ઉડાડી નાખી ભૂકા કાઢી નાખીશ એમ માં બોલ એવું મનમાં મન વિચારે વાત એવું મુખતે ઓચરે જેના ઘટમાં ઘાત જેના પેટમાં પાપ હોય ને એ આવી વાત કરે જેના પેટમાં પાપ હોય એ આવી વાત કરે એમ જે સાચો છે એ કોઈ દિવસ આવી વાત કરે નહીં માટે વણ વિચારે બોલજે નહીં વિચારીને વાત કરજે તારા લોભની અંદર હું ક્યારે લેવાવાનો નથી ઉપદેશ એ નો ઓળખી તરત કીજીએ ત્યાગ લોભ સમો નહીં લોંઠિયો જેમ તેમ જુએ જાગ સૌથી ભયંકરમાં ભયંકર લોંઠિયો છે કોણ લોભ એની અંદર ક્યારે ફસાવું નહીં જેટલા જેટલા ફસાણા એના બધા એના ભૂકા નીકળી ગયા આ લોભ એવો છે ખાલી ગ્રસ્તને જ પકડે છે એવું નથી જો ધ્યાન ન રાખે તો ત્યાગીને પકડી લે એના દ્વારા કેવું કરાવે કામ લોભ સ્વામી કહે છે પ્રસાદી પ્રભુતણી ધન કંચન દઈ ઘાત ત્યાગી લેવા ને તકે તો બીજાની સહી વાત ત્યાગીને જો લોભ જાગે તો એ શું કરે ધંધા ભગવાનની પ્રસાદીની વસ્તુ હોય ને વેચીને એમાંથી ધન કમાઈ લો આ કોણ કરાવે લોભ લોભ આવા ધંધા કરાવે છે માટે જીવ કહે છે લોભ લુઆ આગે લાગી નહીં ત્યાગી ધનની ધાંક ઈચ્છા ન રહી અંતરે અસત્ય ઓળખ્યું આંખ અમે ધનની ઈચ્છા ત્યાગી નાખી ખપે જ નહીં ને આપણે હાવ ગરીબ રહેવું પડશે તો ગરીબ રહેશું પણ ધન ખપે નહીં જેની પાસે ધન આવ્યું એ દુઃખી થયા છે આલોકમાં અને મર્યા પછી બધી રીતે
માટે ધનની આશા અમે ત્યાગી દીધી એટલે અમને કોઈ પણ પ્રકારનો તારા ગમે એવા લોભના બાણ માર, બરછી માર, ગમે એ કર, મને કાંઈ વાંધો આવવાનો નથી. અને આવો પ્રસંગ જ્યારે આપણી સાથે રિયલમાં બને ને ત્યારે ખબર પડ્યો. હા, લોયા ગામના ઘેલા કોળી હતા, તમે વાત જાણી હશે પણ આપણે એક અલગ એંગલથી આજે જોવાની છે. એ ઘેલા કોળી દુષ્કાળ પડ્યો એટલે ક્યાં જતા હતા કમાવા માટે? સુરત. સુરત જતા હતા એ અને એમના પત્ની બંને ચાલે જતા હતા રસ્તામાં. બે જણા ભેગા હોય તો વાતો થાય ને, એટલે થોડોક છૂટરીને મહારાજનું સ્મરણ કરતાં કરતાં આગળ હાલ્યા જતા હતા. એવા સમયમાં જ્યાં આગળ ગયા ત્યાં ઘેલા કોળીને એક સોનાનું કડું દેખાણું. હવે ત્યાં કને કોઈક રાજકુંવરની જાન જતી હતી ને એના હાથમાંથી કડું પડી ગયું હશે, પડ્યું હતું નીચે. હવે જેવું કડું જોયું એટલે મને તરત કહી દીધું, અગેન યુ હેવ ચાન્સ, યુ કેન ટેક ઇટ, એમ લઈ લે. કહી દીધું તરત, પણ તરત જીવે કીધું, હા પારકો છે, પારકો નાણું આપણે લેવાય નહીં. મરી મન કે આ ક્યાં પારકું, આ તો રસ્તામાં પડ્યું હે ને, હે આ તો રસ્તામાં પડ્યું છે. વળી કે ભલે ને રસ્તામાં પડ્યું, જીવ કે છે રસ્તામાં ભલે પડ્યો પણ પડી વસ્તુ પણ આપણે તો હાથે જલાય નહીં, કેના છીએ આપણે, હે પડી વસ્તુ કોઈની હાથે ના ઝાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈ અને આપણે પરધન ઉપર દ્રષ્ટિ ન કરી શકીએ, લેવાય નહીં. વળી મન કે યાર અત્યારે દુષ્કાળ છે, તને જરૂર છે અને આમાંથી તો તું ઘણું બધું કમાઈ લઈશ એમ, અને કદાચ તને એમ લાગે કે આ પરધન છે તો હમણાં લઈ લે, ઇન્વેસ્ટ કર, તું કમા અને પછી કમાયા પછી ઘણું બધું દાન કરજે તો દોષનું નિવારણ થઈ જશે એમ. ત્યારે જીવ કેવા લાગ્યો, આ પરધન છે આમાંથી કમાવાના તું સંકલ્પ કરે પણ પરધન લઈશ ને કમાવાની તો વાત દૂર છે, હકનું હશે ને ગાંઠનું હશે એ હાલ્યો જશે, આમે કાંઈ છે નહીં, માઇનસમાં તો હાલે હે રે અને હજી માઇનસ વધારે થાયશ, માટે આ સંકલ્પ મૂકી દે. ને આવું કદાચ આપણી સાથે થાય તો આપણને શું થાય, હમણાં લઈ લઈ પછી દાન કરી દેશું મંદિરમાં, એમ ધર્માદો કાઢી નાખશું, આમ કરશું તેમ કરશું, અને એ વખતે કાંઈક ને કાંઈક મન એવા સંકલ્પ કરી લે અને અણહકનું આવી જાય, પારકું આવી જાય તો ભૂખા નીકળી જાય. હા, વળી મન સંકલ્પ કરવા લાગ્યો, અરે ભાઈ આ તો ભગવાન તને મદદ કરે છે એટલે જ તને મળ્યો, નહીંતર તો આ રસ્તેથી કેટલા માણસો જાતા હોય ને, કોઈને ના મળ્યો તને કેમ મળ્યો, આ ભગવાન તને મદદ કરવા ઈચ્છે છે માટે તું લઈ લે એમ. વળી જીવ કે ના લેવાશે નહીં હો, ભગવાન તો એને જ મદદ કરે કે જે મહેનત કરે, એને ભગવાન મદદ કરે. વળી મન કે એલા આવો મોકો બીજી વાર નહીં આવે, તને મળ્યું છે આ લઈ લે તો સુખી થઈ જઈશ. વળી જીવ કે પારકું લઈને કોણ સુખી થયો બતાવ મને, કે પારકું ધન લઈને સુખી કોણ થયો છે બતાવ. વળી કે મોટા મોટા એ કેટલા જગતની અંદર માણસો છે, મોટા મોટા બિઝનેસ હલાવે, એ મોટા મોટા બંગલા ને ગાડીઓ ને આ બધું છે ને પરસેવાની કમાણી હશે એમ, એ બધું પારકું જ હોય, પારકેથી જ સુખી થવાય, તું લઈ લે, જો તારે સુખી થવું હોય તો આ કડું તારે ઉપાડવું જ પડશે એમ. પણ વળી જીવ કે ના, અત્યારે ભલે બે મિનિટ તને સુખ કદાચ દેખાતું હશે પણ જો પારકું લીધું તો વ્યાજ સહિત આપવું પડશે, એ પશુ થઈને વૃક્ષ થઈને પણ એક એક પાઈ વ્યાજ સહિત ચૂકવવી પડશે, માટે મારે આ કડું ખપતો નથી. વળી મન કે એલા તું હાવ ગરીબ છે, કોઈ ભાવ નથી પૂછતો, જો તારી પાસે બે પૈસા હશે ને તો તારી જગતમાં મોટાઈ વધી જશે, બે જણા પૂછશે તું કોઈકને કહીશ તો તારી વાત કોઈક સાંભળશે ને માનશે. અને આ જોઈએ ને આપણે પ્રેક્ટિકલી, ઘણાને હોશ થાય મંદિરમાં આપણું કોઈ સાંભળતા નથી, કેમ તો કે રૂપિયા નથી, થોડાક રૂપિયાવાળા થઈ જઈએ પછી મંદિરવાળા સાધુ સાંભળશે એમ, તો એના હારુંથીને ગમે એમ કરીને પૈસાવાળા થવાની ઈચ્છા કરે તો મન મનાવે હેર્યો, લડાઈ આલેરી. જીવની સાથે મન કહે તું મોટાઈ ઈચ્છે છે, તારે મોટો થવું હશે તો પૈસાદાર થવું પડશે અને પૈસાદાર થવા માટે પારકું લેવું જ પડશે, એમને એમ લઈને હાલવાથી થવાશે નહીં, માટે લઈ લે એમ. વળી જીવ કે કદાચ અત્યારે લોકમાં પૂછા કરશે માણસો, પણ જેદી ભગવાન પૂછશે તેદી શું જવાબ આપીશ, અત્યારે કડું ઉપાડી લીધું પણ ભગવાન જેદી તને પૂછા કરશે
તીધી તો જવાબ શું આપીશ? વળી મન કે યાર તું મૂકને ક્યારથી લપ કરીને બેઠો છે એમ? અરે આ જગતની અંદર કેટલાય માણસો કેટલાને છેતરીને મારી કૂટીને કૂડ કપટ લૂંટફાટ કરીને લઈ લે હર્યા, આ તો તને સામેથી મળ્યો તો ઉપાડી લે ને, ક્યારથી શું પીચપીચ કરે, ઉપાડ હવે એમ. વળી મન કે પારકું નાણું છે ને એ મારે ખપે નહીં, પચશે નહીં, ના હું નથી જ લેવાનો એમ. વળી મન કે તો જાતે કરીને કોળી છે, કોળીને તો ઓફિશિયલી છૂટી હોય, સમજ્યા ને, કોણે કોળી, હવે કોળીનું કામ શું, મારો કૂટો લૂંટફાટ કરો, લૂંટો બસ, તારું કામ જ આ છે અને તું પાછો અટેર્યો. એ કે ભલે હું કોળી છું પણ હું સ્વામિનારાયણનો, આ કેનો, સ્વામિનારાયણનો, એટલે મારે આ કડો લેવાય નહીં. વળી મન કે એલા આપણા વડીલો કે સામે ચાલીને જ્યારે લક્ષ્મી આવતી હોય ત્યારે એનો અનાદર ના કરાય, આ તને સામેથી મળે હર્યો, લઈ લે. વળી જીવ કે ના, ભલે આપણા વડીલો એમ કે પણ સંતો આપણા શું કહે છે, પચે નહીં પારકું નાણું નાહકનું તે નકી નડશે, કે પચશે નહીં, લઈ કદાચ તું લઈશ, પચવાનું નથી, ભૂકા નીકળી જવાના છે, માટે બચવું હોય તો બચી જા, લે નહીં એમ. અને બરાબરની મન અને જીવની ફાઇટ થઈ એની અંદર છે ને જીવ જીતી ગયો. હે જીવ જીતી ગયો, કેમ જીવ જીતી ગયો, તો એ ઘેલા કોળીએ સંતોનો સમાગમ કરી અને સારા શબ્દ એટલા બધા અંતરમાં ઉતારી દીધા હતા કે આ મન જેટલા જેટલા બાણ મૂક્યા ને હમણાં, જેટલા બાણ મૂક્યા બધાની સામે એ પોતે શબ્દરૂપી બાણ મૂકી અને મનને બેહાડી દીધો, લોભનો બાણ એને ટાળી નાખ્યો અને એ ઘેલા કોળી મન ઉપર વિજય મેળવીને ત્યાંથી એમને એમ એ નીચે બેસી અને એ કડા ઉપર ધૂળ વાળી દીધી. હવે ધૂળ શા માટે વાળી? એના મનમાં વિચાર થયો કે હું તો મન ઉપર આટલો કંટ્રોલ કરી શક્યો, વિજય મેળવી લીધો, પણ કદાચ મારી સ્ત્રી, મારી ઘરવાળી એ મન સાથે લડાઈ નહીં લઈ શકે અને એ જો મનની આગળ હારી ગઈ અને આ જો લઈ લેશે ને તો અમારા ઘરના ભૂકા નીકળી જવાના છે, અમે ગરીબની હાલતમાં છીએ, પાછું જો આ અણહકનું લેવાશે તો પૂરેપૂરું આવી બનશે, માટે ધૂળ વાળીને ત્યાંથી આગળ નીકળી ગયા. પણ એની સ્ત્રીએ જોયું કે અમારા પતિદેવે કંઈક કર્યું. બપોરે જ્યારે જમવા માટે બેઠા ત્યારે પત્નીએ પૂછ્યું કે ફલાણી જગ્યાએ તમે નીચા વાંકા વળીને શું કરતા હતા? તો કે કાંઈ નહીં, જવા દે ને. કે ના, કયો? તો કે એક કડું હતું, એ જોયું એટલે મને વિચાર થયો કે કદાચ તું જોઈશ અને તારું મન બગડશે ને તું એને લેવા ઈચ્છીશ તો, એટલે મેં ધૂળ વાળી દીધી. અને ભક્તો, ત્યારે એની સ્ત્રીએ જે જવાબ આપ્યો ખરેખર, એણે કીધું કે આટલા આટલા વર્ષથી તમે મારી સાથે છો, હજી તમે મને ઓળખી નથી. અરે તમને સોનામાં સોનું તો દેખાણો ને, મને તો પરહકનું હોય ને, એ સોનું હોય તો એ ધૂળ સમાન છે, માટે તમે સોના ઉપર નહીં પણ તમે તો ધૂળ ઉપર ધૂળ વાળી લ્યો. હે, હવે આને કાંઈ મન કરી શકે? જેને પરધન પ્રત્યે ધૂળનો ભાવ થઈ ગયો એને મન કદાચ ગમે એવા લોભના બાણ મારે ને, એને ક્યારે એ લોભ બાણ અસર કરી શકે નહીં, ત્યાં નિષ્ફળ જવાનો છે. અને નિષ્ફળ થઈ ગયા, પણ પરધનની આશા ન કરી તો એ જ્યારે સુરત આવ્યા, ગોપાળાનંદ સ્વામી ઇત્યાદિ સંતો હતા ને સંતોને મળ્યા ને સ્વામી સમર્થ જાણી ગયા કે આ મન ઉપર વિજય મેળવીને આવ્યા છે. અને સુરતમાં તો સાવકાર હરિભક્તો ઘણા, સ્વામી એક હરિભગતને કીધું કે આને તમે કામે રાખો અને ઘેલા કોળી કામે રહ્યા, ટૂંક સમયની અંદર એનો દુષ્કાળ છે એ ચાલ્યો ગયો. જો એણે ઈચ્છા કરી હત તો પછી ભગવાન કે સંત એને મદદ કરત નહીં, પણ આવી પરિસ્થિતિની અંદર પણ મન ઉપર વિજય મેળવી લીધો. હવે એ પરિસ્થિતિમાં આપણે હોય, કલ્પના કરો, વેલા ખાવા નથી હો, દુષ્કાળ છે, આવી પરિસ્થિતિ કે કમાવા માટે પોતાનું ગામ ગરાસ એને મૂકીને જઈ રહ્યા છે ને એ સમયે સોનાનું કડું મળ્યું, રસ્તો ક્લિયર છે, કોઈ જોતું નથી અને કદાચ લઈ લે તો કોઈ બીજો એનો ધણી થવા માટે તૈયાર નથી ને આરામથી પોતે મોજ કરી શકે એમ છે, છતાંય પણ ના લીધું ને. એ જગ્યાએ આપણે હોય તો હે લઈ લી ના લીલી, સાચો ગયો, પણ એ જગ્યાએ આપણે ફાઇટ કરવાની છે. એના માટેની કથા છે, એ જગ્યાએ ફાઇટ કરવાની, એ જગ્યાએની સામેથી કદાચ મળતું હોય ને, સહેજી સહેજી મળતું હોય ધંધામાં બિઝનેસમાં, છતાંય આપણે લેવાનું નથી. લીધું તો સમજી લો કે મન જીતી ગયું
અને જીવના ભૂકા નીકળી જવાના કાઢી મૂકશે કાયા નગરીમાંથી, સામ્રાજ્ય પછી જીવનો રહેવા દેશે નહીં. એટલે જીવ કહે છે કે અમે પરધનની આશા ટાળી નાખી, દ્રવ્યમાં અમને વિકાર દેખાય છે, એ વિકાર દુઃખરૂપ છે, માટે અમને તારી લોભરૂપી બરછી કાંઈ અસર કરી શકશે નહીં. તો હવે એ બતાવ કે તે કામને ટાળી નાખ્યો, લોભ બરછીને ટાળી નાખી, પણ મેં ક્રોધરૂપી જે તીખી તલવારનો પ્રહાર કર્યો તો એના થકી તો કેમ બચી ગયો, ક્રોધને કેમ જીત્યો? ત્યારે જીવ નિજમન હવે કહે છે, તીખો ક્રોધ તલવાર સમ વેણ નેણમાં વાટ, નિર્માની એક નર વિના ઘડી ન ઝાલે ઘાટ. અમે તો સંતનો સમાગમ કરી કરી અને નિર્માની થઈ ગયા, અને જેનામાં એક નિર્માની ગુણ આવે એને ક્યારે ક્રોધ ઉપજે નહીં. જો ક્રોધ બાણ થકી બચવું હોય તો નિર્માની થવાનું. ક્રોધ કરવા લકહા કરે નિર્માની નિજ મન, હસી નમાવે શીશને પીયું હોય પ્રસન્ન. નિર્માની થઈ ગયા, બસ જીવ કહે છે કે હું નિર્માની થઈ ગયો, મને કદાચ કોક આકરા થઈને કે વઢીને કે ગમે એમ કરે ને, અમે તો હસતા હસતા કહીએ જી ભલે હો તમે કહો એમ. હવે આવા નિર્માની થઈ ગયા ઓલો કેટલો ક્રોધ કરશે, અને આ ટ્રાય કરજો, અખતરો કરજો, ખરેખર કરવા જેવો. કદાચ તમને કોઈ વઢીને કે બે વાંકા વેણ કે તમે કહો ભલે તમે કહો એમ, પછી ભલે તમે કરો કે ના કરો, હા ભલે જી હા, આટલો જો કરતા આવડી ગયો ને તો ક્યારે ક્રોધ આવે નહીં. નિર્માની એક ગુણ આવી ગયો, હસતા હસતા માથું નમાવીને જી હા કહી દે એટલે ગમે એવો હોય ને એના ઉપર ક્યારે ક્રોધ ન અસર કરી શકે. આમ તો ક્રોધ ટાળવો બહુ અઘરો છે. એક ભાભા હતા, મોટી ઉંમરે સંતો એને સત્સંગ કરાવ્યો. હવે સત્સંગી થયા પણ સ્વભાવ કેવો, એકદમ ક્રોધિયો. સંતો ગામડા ફરવા જાય, હવે કેમ અહીંયા સંતો આવે તમને બધાને ઓળખતા હોય ને, આ બાજુથી ચાલુ કરી તો દિનેશ ખબર હોય સંતોને કેવો હોય, ફેંકવું એમ. હવે બાજુમાં આવો ત્રીજા પ્રવીણભાઈ આ તે એવરી વન, પરેશ ને જિજ્ઞેશ ને ભીમજીભાઈ ને કલ્પેશ કે દીપકભાઈ રમેશભાઈ સુરેશ ગને એવરી વન, આપણને બધાને સંતોને ખબર હોય કે કેના સ્વભાવ કેવા છે. બાજુમાં આવો તો છેટા જ પછી ફળે આવો તો પછી સંતો ના ઓળખે. જેટલા આપણે સંતોની નજીક થાય સંતો ઓળખે, તો સંતો ગામડે ફરવા જાય તે સંતો બાપાના સ્વભાવથી પૂરેપૂરા વાકેફ, એને ખબર કે આ બાપુ કેવા છે. કેવા હતા બાપુ? એક વખત ખેતરે ભર ભરતા હતા ગાડામાં, ગાડામાં ભર ભરતા ખબર તમને, માની લો કે અહીંયા કને આ લોરીમાં તમે સામાન ગોઠવતા હોય એમ, હવે ગોઠવતા હોય તમને આ બાજુ જવું પડે આમ જવું પડે વારે વારે જવું પડે ને, તો ગાડામાં એ ભર ભરતા હતા તો રાઈટ લેફ્ટ થવું પડે. એમાં ગાડાનો એક ખૂણો બાપાને વાગી ગયો શરીરમાં, અને વાગ્યો ને બાપાને એવો ક્રોધ ચડ્યો, આહા ભૂકા લાલ પીળા થઈ ગયો, ડાચું ભર્યો ગાડાને એમ ભૂકા કાઢી નાખ્યો, પણ પોતાનો દાંત પડી ગયો ત્યાં સુધી બચકો ભર્યો. પછી ભર ભરીને મગજ તો તપી ગયો હતો, બપોરા કરવા માટે ઘર બાજુ રવાના થયા, તો રસ્તામાં એક બોરડીનો ઝાડ આવ્યો, પોતાના તાનમાં હાલ્યા જતા હતા ને પેલાના બાબા ઉપર પાઘડી બાંધે ને, પાઘડી બાંધેલી હતી, તે એક કાંટો બોરડીનો અટક્યો પાઘડીમાં, અટક્યો ને એવો ક્રોધ ચડ્યો. ઘરે જમવા જતા હતા, ઘરે ના ગયા, પાછા ગયા ખેતરે, કોદાળી લઈ આવ્યા ને આખી આખી બોરડીને થડ મૂર્તિ કાઢી નાખી દીધી, તો મને વળગે ભૂકા કાઢી નાખ્યો એમ, કાઢી નાખ્યા થડ મૂર્તિ ઉખેડી નાખી. આવા ક્રોધી બાપા સંતોને ખબર, પણ સંતોનો સમાગમ કરી કરીને સંસાર અસાર થઈ ગયો, ઝેર બની ગયો, ને હવે બાપાની ઈચ્છા થઈ કે સાધુ થઈ જાય એમ. અને બાપો એક દિવસ ઘરેથી નીકળ્યા, આવ્યા મહારાજ પાસે, મહારાજને કીધો મહારાજ મને સાધુ કરો, અને સંતોની સભા આખી છક થઈ ગઈ, હવે આ બાપાને સાધુ કરશે, કરવું શું આપણે એમ. અને મહારાજ તો અંતર્યામી, એ વચ્ચે એક કાર્ય કરીને આવ્યા હતા, હવે અંતર્યામી ભગવાન બધું જાણતા હતા, હવે બધા તો અંતર્યામી નથી આપણે ના જાણી, એટલે મહારાજે તરત જ એને દીક્ષા આપીને સંત કરી નાખ્યા. ભાઈ એ આમ 500 મંડળધારી સંતો બેઠા હતા, ભૂસાળ સભા. મહારાજે સંતોને કીધું કે આ નવા સાધુને પોતાના મંડળમાં કોણ ગામડે લઈ જશે, કોણ લઈ જાય, તમે લઈ જાઓ. સંતોએ બધાને વિચાર કર્યો, તીદી તો આવા બાથરૂમ નહોતા ને વીઆઈપી સાવરવાળા, એ કે નદી તળાવને કિનારે નાહવા જવાનું થાય, એ ધોતિયા પહેરતા હોય સંતો, આમ ધોતિયા વાર્તા વાર્તા બાપાને કોણી અડી જાય તો થાય શું, ઓલો તો ઉપાડીને કૂવામાં નાખે ને,
હે હવે આવા બુઢ્ઢાને ખણી કોણ જાય? કોઈ તૈયાર ન થયો. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, આ નવા સાધુને તમે તમારા મંડળમાં ગામડે ફરવા લઈ જાઓ. અને મુક્તાનંદ સ્વામી તો મહારાજનો સંકેત સમજી જાય, સમજી ગયા. અને મુક્તાનંદ સ્વામીનો 50 સાધુનું મંડળ લઈ અને નીકળ્યા. અને આ નવા સાધુ ભેગા મહારાજે જતાં જતાં કીધું કે બીજા સંતોને ખબર પડે એટલે જરીક પરીક્ષા કરજો. સ્વામી કે ભલે. પછી નીકળી ગયા અને આગળ એક ગામડે આવ્યા, હરિમંદિરા મેલબર્ન જેવું ગામ. અને એમાં આવ્યા તો પહેલાં ગામડે ગામડે મંદિરે ખીટી રાખતા પૂજા ટેંગડવાની. ખબર ને તમે ગામડે ફરતા હશો, તમારા બધા ગામના હરિમંદિરમાં હશે. ભૂકંપ પછીનામાં કદાચ નહીં હોય, પણ પહેલામાં તો હશે જ એમ. એ ખીટી છે એ સંતોની પૂજાની જોડી ટીંગાડવા માટે, પૂજાના ખડિયા ટીંગાડવા માટે હોય. તો એ મંદિરની અંદર આવ્યા, નાનકડું ગામ ને હરિમંદિર, અને 50 સાધુનું મંડળ, અને 8-10 તો પાડા મુક્તાનંદ સ્વામીના મંડળમાં. અને સ્વામી બધાને કહી રાખ્યું કે આ સાધુની પરીક્ષા કરવાની છે, ભલે. એટલે મુક્તાનંદ સ્વામી આવતા વેત શરૂઆતની જે બે ખીટી હતી ને એ રોકી રાખી, એકમાં પૂજાનો ખડીયો રાખ્યો ને એકમાં ધોતિયા ટીંગાડી દીધા. અને પછી ઉંમરમાં મોટા આ નવા સાધુ થયા, ઉંમરમાં મોટા, કારણ કે ઘેઢા હતા, હાવ મોટી ઉંમરે સાધુ થયા. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો એનો નંબર થોડોક આગળ આવવો જોઈએ. તો એ જેમ બધા સંતો ખીટી પૂજા ટીંગાડતા હતા, તો મુક્તાનંદ સ્વામીને જોઈને આ નવા સાધુ એ ખીટી ઉપર પોતાનો ખડીયો મૂકવા માટે ગયા. ત્યાં તો એક સાધુ આવ્યો, જાણી જોઈને કોણી માર્યો, આમ આમ કોણી મારી કે પરાલ હોય કે આ કોણ આ ખીટી મારી છે. તો આ બાપો કે ભલે સ્વામી, કે તમે ટીંગાડો એમ. હવે ત્રીજા બધા સાધુ ઊભા છે, બધી ખીટી ખાલી, કોઈ ટીંગાડતા નથી. હવે આ બાપો જ્યાં જાય ત્યાં કને ઓલો એક સાધુ આવે ને આમ જાણી જોઈને કોણી માર્યો, આમ જોરદાર કોણી મારે કે પરાલ હોય કે આ ખીટી મારી છે એમ. ઓ કે ભલે સ્વામી, તમે ટીંગાડો. એક પછી એક આવતા ગયા આવતા ગયા આવતા ગયા, 50 સાધુ 50-એ 50-એ કોણી મારી લ્યો. અને બાપા હટતા ગયા, ખાલી આમ હાથ નમાવે મીઠું, આમ ભલે સ્વામી, શીશ નમાવે, તમે ટીંગાડો એમ. આગળ વધતા જાય, હવે 4-5 ખીટી બાકી રહી ને ત્યાં તો ધોળા પાર્ષદો બધા આવી ગયા. એ કે હવે સાધુનો ડિપાર્ટ પૂરો થઈ ગયો, હવે અમારા ભગત માટે એમ, તમે ટીંગાડો એમ. બધી ખીટી ભરાઈ ગઈ એટલે એ બાપો નવા સાધુ પૂજાનો ખડીયો બરાબર મંદિરના સેન્ટરમાં રાખી અને ભગવાનનું ધ્યાન કરવા માંડી ગયા. આવું થયો ને હવે બધા સાધુને વિચાર થયો, આપણા મગજમાં જે બાપાનું પિક્ચર હતું કે આ બાપો આવા છે ને આપણે 50-50 જણા એને કોણીઓ મારીએ છતાંય બાપાના મોઢાની એક રેખા ના બદલે, હાઉ કેમ, આ કઈ રીતે થયો એમ. અને મુક્તાનંદ સ્વામી તો બધું જાણી ગયા હતા, એટલે મુક્તાનંદ સ્વામીએ પછી એને ઊભા કર્યા અહીંયા હોય કે આ બધા સંતોને અમે તમારા સ્વભાવને જાણીએ છીએ કે તમારો સ્વભાવ આવો હતો કે તમને આમ આંગરી કરી ન થાય, અડવાનું છેટું આંગરી કરી ન થાય, અને 50-50 સાધુ તમને કોણીઓ મારે છતાંય તમારી મોખાની મોઢાની એક રેખા ન બદલી, કારણ શું? ત્યારે એ નવા સાધુએ વાત કરી કે સ્વામી, જ્યારે હું ઘરેથી નીકળ્યો ત્યારે મને સાધુ થવાની ઈચ્છા હતી, અને તમારા સમાગમથી મેં એટલું સાંભળેલું કે સાધુને ક્રોધ શોભે નહીં. બરોબર ને? સાધુ તો કેવા હોય? શાંત સ્વભાવ, સૌમ્ય હોય. સાધુ ક્રોધિત થાય ત્યારે એની આકૃતિ બદલી જાય, અને ક્રોધ તો અસુરનો ધર્મ છે, સાધુનો ધર્મ નથી. આ હું જાણતો હતો, અને મને સાધુ થવાનો ખપ જાગ્યો. સાધુ થવાનો ખપ જાગ્યો એટલે હું જ્યારે ઘરેથી નીકળ્યો, અમારું ગામ પૂરું થયું, એટલે મેં પગથી લીટો કર્યો અને પછી મેં મનને કીધું કે સાંભળી લે, હવે આજથી હું આ ગામનો ત્યાગ કરું છું, અને હે મન, તારે ક્રોધનો ત્યાગ કરવાનો. હું આ ગામમાં નહીં આવું, ને ક્રોધને કહી દીધું તારે લીટાની આ બાજુ રહેવાનું, હવે તારે મારી પાછળ આવવાનો નહીં. અને આમ એકદમ સુરવીર થઈ મનને સમજાવીને ક્રોધને ત્યાં જ મૂકી, અને સ્વામી હું અહીંયા કને આવ્યો છું, અને હવે નિર્માનીપણાનો ગુણ મેં સ્વીકાર્યો એટલે હવે મને ક્રોધ કાંઈ કરી શકવાનો નથી. ત્યારે હું 50 સાધુને થયો, હો ભાઈ, આ આપણે આટલા આટલા વર્ષથી છીએ, હજી ક્રોધ કદાચ જીતાણો નથી, અને આ બાપો આવા હતા, એ ક્રોધ મૂકીને આવ્યા છે. ને આ બધા દોષ છે, જેટલા જેટલા બાણ માર્યા ને બધા દોષ છે. એ સત્સંગમાં કોઈ શોભે એવા નથી. શોભે? કામ શોભે, ક્રોધ શોભે, લોભ મોહ માયા ઈર્ષા દેખાય, એકે દોષ સત્સંગમાં શોભે એવા નથી. છતાંય આપણામાં છે કે નથી? કેટલા બધાથી રહી તે હાચું કે જો, કેટલા રહી તે આંગળી ઊંચી કરો વહેલા.
જેનામાં એક કે આવવાનો એવા છે, દોસ્તી ભરેલા છે. હવે વચનામૃતની અંદર ગઢડા પ્રથમ પ્રકરણનો 57મો વચનામૃત, એમાં આ પ્રશ્ન પૂછાયો છે. શિવાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે સત્સંગમાં ન શોભે એવા દોષ પડ્યા છે એ શા માટે? સત્સંગની અંદર છીએ છતાંય પણ સત્સંગમાં ન શોભે એવા બધા દોષ પડ્યા છે, એનું કારણ શું? એ ટળતા કેમ નથી? શ્રીજી મહારાજે પહેલે જ ધડાકે ઉડાડી નાખ્યા, ઘા કરી દીધા આપણે બધાને. એકે જો આ માયલા દોષ પડ્યા છે તો એને સત્સંગમાં રહેવાનો ખપ નથી, જો સત્સંગમાં રહેવાનો ખપ હોય તો આ દોષ તત્કાળ ટળી જાય, તત્કાળ ટળી જાય. જેમ આ બાપાને સાધુ થવાનો ખપ જાગ્યો એટલે તરત જ ક્રોધ ટળી ગયો. એક સેકન્ડ એક પણ એની અંદર પછી ક્રોધ રહી શક્યો નહીં. જો આ સત્સંગનો ખપ જાગે તો દોષ માત્ર તરત ટળી જાય. એક ઉપાય બતાવ્યો. બીજો મહારાજે ત્યાં ઉપાય બતાવ્યો છે કે શત્રુ એ દોષની સાથે શત્રુતા બાંધે, શત્રુ માને તો એની સાથે કોઈ દિવસ આપણે મનમેળ થાય નહીં. શત્રુતા આવે ને, જો ખરેખરી શત્રુતા બંધાય ને તો તમે અહીંયા બેઠા ને તમારો શત્રુ મંદિરમાં ના આવી શકે. એ વાત જોવે કે આ ભાઈ બારે જાય પછી હું દર્શન કરવા માટે જાઉં. ભગવાન થકી પણ ચડિયાતો શત્રુપણું થઈ જાય છે. જો શત્રુતા બંધાય તો ભાઈ ભાઈની સામે નજર મિલાવી શકાતી નથી, ભાઈની ઘરે પણ જઈ શકાતો નથી. એટલે ખાસ જો શત્રુપણું થયું તો દોષ માત્ર છે એ તત્કાળ ટળી જશે. મહારાજી બીજો ઉપાય એ બતાવ્યો છે કે દોષની સાથે શત્રુતા બાંધ. ઉપલેટાના વેરાભાઈ હતા, એ સાધુ થયા. હા, ટૂંકમાં તમને વાત કરી દઉં. ઉપલેટાના વેરાભાઈ સાધુ થયા, નામ પડ્યું પરમાનંદ સ્વામી. અને પછી મહારાજની સાથે સત્સંગમાં વિચરણ કરે એમાં મહારાજ ફરતા ફરતા મેમનગર ને એ ઇલાકામાં આવ્યા ને ત્યાં કને આ બધા સાધુ હતા, જગતના બાવાઓ, લોલંગર બાવાઓ. એની આખી જમાત ભેગી થઈ અને મહારાજની ઉપર ચડાઈ કરી અને ભયંકર આપણા સંપ્રદાયની અંદર એક મહાભારત જેવું યુદ્ધ થઈ ગયું મેમનગરમાં. અને આટલી મોટી ફોજે જ્યારે ચડાઈ કરી ત્યારે પછી માળા ફેરવવાથી કામ થાય નહીં. અને મહારાજે સૈનિકોને કહી દીધો કે લઈ લો તલવાર અને હવે ચડો રણસંગ્રામમાં અને ભયંકર યુદ્ધ ખેલાણો. કાઠી દરબારો, પાર્ષદો, ભગુજી, મિયાજી, રતનજી હૈ કચ્છર ઘાણ કરવા માંડ્યા. એવા સમયની અંદર આ પરમાનંદ સ્વામી મૂળ લોહી ક્ષત્રિયનો અને યુદ્ધ જોઈ અને એનો લોહી ઉકળી ગયો. એક પાર્ષદની ભેટની અંદર મ્યાનમાં તલવાર હતી ને કાઢી લીધ્યો. અને ભગવા કપડાં પહેરેલા સાધુ એ રણભૂમિની અંદર યુદ્ધે ચડ્યા. કેવા લાગતા હશે? કેણે કરાવ્યું? ક્રોધ. ક્રોધ ઉપડી ગયો અને સાધુ યુદ્ધે મંડ્યા અને કેટલાના કચર ઘાણ કાઢી નાખ્યા, પણ એમાં પોતાનો એક કાન કપાઈ ગયો. અને લોહી જ્યારે ગરમ હોય ને ત્યારે શરીરમાં કાપ થાય તો ખબર પડે નહીં. પછી તો યુદ્ધ સમી ગયો, બધો માહોલ ટાઢો થયો અને એ કાંઈક ખબર પડી, આમ હાથ ફેર્યો ને તો હાથમાં કાન આવે નહીં, ખબર પડી ગયા શું થઈ ગયું, કપાઈ ગયો. મહારાજે વાત જાણી, મહારાજે બોલાવ્યા ને મહારાજે કીધું એ કે હવે તમે ખંડિત થયા ને ખંડિત મૂર્તિ પૂજાય નહીં, માટે ભગવાન ઉતારીને ધોરણ ધારણ કરો. અને મહારાજેને સાધુ મટાડીને પાર્ષદ બનાવી દીધા અને પાર્ષદ કર્યા. પણ પછી વેરાભાઈને થયું, અરે રે, આ એક ક્રોધને કારણે મને સાધુ મટી જવું પડ્યું? આ મારો શત્રુ છે કે મારી સાધુતા એણે છીનવી લીધી, આ શત્રુ હવે મને ખપે નહીં. અને ક્રોધની સાથે બરાબર શત્રુપણો માન્યો અને મહારાજની મૂર્તિનો ધ્યાન કર્યો ને થોડી વાર ક્રોધ મૂર્તિ માન બનીને બહારે આવ્યો. બે હાથ જોડ્યા એ કે હવે શત્રુના ઘરની અંદર હું રહી શકીશ નહીં. અને તમારો શત્રુ એના ઘરમાં જઈને તમે રહ્યો એમ રહી શકો? અને તમારો શત્રુ તમારી ઘરે કોઈ દી મહેમાન બનીને આવે ના આવે? દોષ માત્ર ટાળવાના બે ઉપાય, એક તો સત્સંગની ગરજ થાય, સત્સંગનો ખપ જાગે, અને બીજો દોષની સાથે દુશ્મનાવટ થાય, શત્રુપણું આવે. એટલે મહારાજે ચપટી વગાડીને કીધો તત્કાળ તરત દોષ માત્ર રજા લઈને ભાગી જાય. અને પાછી મહારાજે કલમ નોંધી કે આ બે ઉપાય સિવાય અન્ય બીજો કોઈ દોષ ટાળવાનો ઉપાય નથી. ગઢડા પ્રથમ પ્રકરણ વચનામૃત 57મું, બરોબર. એટલે જીવ આ રીતે સત્સંગનો ગરજુ બની નિર્માની થઈ અને ક્રોધ બાણને જીતી ગયો. ક્રોધ બાણ પણ એને કાંઈ કરી શક્યો નથી. હવે નિદ્રા, આળસ એના સિવાય ઘણા બધા બાણ છોડશે
અને એના પછી ખુદ પોતે મન જીવની સાથે લડાઈ લેવા આવશે અને એને પણ જીવ પરાજય કરી દેશે એ શેષ કથા બધી આવતીકાલના કથા પ્રસંગની અંદર. અત્યારે હજી આપણે શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ દાસજી સ્વામીને સાંભળવાના છે. તો અહીં જ ભગવાનના મંગલમય નામ ઘોષની સાથે કથાને વિરામ. બોલો શ્રી નરનારાયણ દેવ. તમારો સંકલ્પ હતો ને, હવે છ છ થાંભલા મજબૂત થઈ ગયા હો, અને તમને બધાને મનમાં મોજ આવી ગઈ. થોડોક આપણો થાકે ઉતરી જાય, વિચારમાં પરિવર્તન આવી જાય, આપણે જીવનમાં કંઈ પણ આટીઘૂટી હોય એનો ઉકેલ આવી જાય, અને આવા સંત મળે ને ત્યારે સત્સંગમાં એ દૃઢતા અને સત્સંગનો વિકાસ પણ ચોક્કસ થાય. આમ તમને એમ લાગે કે અમારા ઘરમાં તો કંઈ નથી, આમ હોય નહીં કોઈના ઘરમાં કંઈ, ભવિષ્યમાં ક્યારેય થાય નહીં એના માટેની આ કથા છે. ઘરમાં જે કંઈ નથી તો સત્સંગની કૃપા છે, ધર્મનું પાલન છે, દરરોજ પૂજા પાઠ અને શિક્ષાપત્રીનું વાંચન છે, દેવને થાળ અને આરતીને ધૂન થતી હોય એનું કારણ છે, આપણા ખાનદાન કુટુંબના દીકરા છીએ, આપણા મા બાપમાં એ બધું છે ને આપણામાં આવ્યું છે, એટલે લગભગ ન હોય અને કદાચ કોકમાં હોય તો નીકળી જાય અને ભવિષ્યમાં ના આવે એના માટે વાત કરી. અમે તો સ્વામી વારે વારે લગભગ આમ બગડેલો પાત્ર બહેનોનો જ બતાવતા હતા, પુરુષનો તો બતાવતા હતા. શું કેમ ખબર છે, સંત છે મારી પાસે, આ આવ્યો આ આવ્યો આ આવ્યો, પુરુષ આવે એની સાથે વાત કરે એમ આવીને આવી કથા કોઈક સંજોગી બેન બેસીને બાયુને કરે તો મજા આવે કે ના આવે, બાયુને આવે કે ના આવે. એટલે જેટલી બહેન સાધુની જરૂર છે એટલી જ બહેનોના વિભાગમાં સંજોગી બહેનોની પણ જરૂર છે. એનું કારણ છે કે આપણો સંપ્રદાય એવો છે, ભાઈઓની ને બહેનોની જે સભા અને એમાં દિલ ખોલીને વાત જે હોય કરી શકે. કેટલીક વાત એ શાસ્ત્ર ન કરે, સાધુ છે એની મર્યાદા હોય અને મર્યાદામાં રહીને કહેવું પડે, છતાંય પણ જેટલું કહેવાનું હતું જેટલું અને ખૂબ મંથન કર્યું હશે, ચિંતન કર્યું હશે, વર્તમાન કાળને એને ઓળખ્યું હશે. અને સંત એવા છે ને સમયથી આગળ ચાલે, સમય સંતની પાછળ ચાલે. હો આજથી 25 વર્ષ પહેલાં શું જરૂર પડશે અને એની પૂરેપૂરી તૈયારી કરી રાખીએ અને પછી એથી સમય એની પાછળ ચાલે. ઓમ આપણે જોઈએ તો આ વિદેશની ધરતી ઉપર તમે થોડો થોડો આવ્યા, એટલે બીજા તો ભલે ઘણાય આવ્યા હતા આફ્રિકામાં. અમારા સ્વામી કેશવજીવન સ્વામી કે જંગબાર, જંગબાર એટલે જાંજીબાર, જાંજીબારમાં આવ્યા, કંઈક કોમ્યુનિટી આવી પોતે પોતાના સ્થાન ઉપર કર્યા હશે. પણ આપણા સત્સંગીના કોઈ પણ પરિવારના કોઈ પણ કાસ્ટના આવ્યા અને સંતોએ તરત જ પ્રેરણા કરીને સીધા મંદિરો જ બનાવવાની પ્રેરણા કરી દીધી ને મંદિરો કર્યા. મંદિરોની જરૂર છે અને મંદિરો હતા એટલે આ સંસ્કારો ટકી રહ્યા. ભલે ઓછા હરિભગત હોય ને ક્યાંક ક્યાંક માણસો શું ખબર, હવે જેના થોડાને મંદિરની શું જરૂર છે એ વાત બિલકુલ ખોટી છે. થોડાક જણા માટે જ મંદિરની જરૂર છે અને જો થોડાક બગડ્યા તો આખો સમાજ ને સમુદાય બગડી જવાનો છે. થોડાક જણા સ્થળાંતર થયા ને મંદિર રહ્યો તો એ મંદિરના માધ્યમથી કોઈ બગડવાનો ચાન્સ નથી, બધાને સુધરવાનો એ અવસર છે. મંદિર છે એ સંસ્કારનું કેન્દ્ર છે. બસ હવે વાતો નહીં કરી, 6:52 થઈ છે. પૂજારી બાપા ઊભા થાવ, દીવડા પ્રગટાવી દો. અને દીવડા એવી રીતે પ્રગટ છે, અહીં આરતી થશે આપણા ઠાકોરજીની, અહીં આરતી થશે કથા વિરામની. હવે આશીર્વચન વગેરે છે ને આવતીકાલે લેશું, અત્યારે રાસ છે. પણ રાસ એવી રીતનો છે ભક્તો, એ ભાઈ પેરમણી કે કંઈ કરવાનું નથી ને કલ્પેશભાઈ, પછી કરી લેશું, કાલે રાસ પછી કરી લેશું, ભાગી નહીં જાય ને. જો ભાઈ શાસ્ત્રીનું પ્રવચન નથી, કાલે બધા જકડાઈ રહ્યા હતા, આજે બધા જકડાઈ રહ્યા છો. જો કે રોજે જકડાઈ રહ્યો છો તો પેરમણીમાં એમ કે છે, કરી નાખ્યું તો ઠાકોરજી બહુ રાજી છે કે મને મોડી આરતી ગમશે, ભગવાન દયાળુ છે. એના પેલી આપણે પેરમણી કરી દઈ અને રાસ એવી રીતે થશે, સાંભળજો, કે બહેનો બધા આપણો ભોજનાલય છે ને એને તમે હોલનું નામ શું રાખ્યું છે, સંસ્કાર ભવન, આ લખેલું છે, જો ભૂલી ગયો, સંસ્કાર ભવનમાં ત્યાં બહેનો રાસ રમશે. અને આ મંદિરમાં મને લાગે પાર્ટીશન નીકળી જશે નહીં, બધા આપણે સંતો હરિભક્તો રાસ રમશું. વાહ, એ જ બધ જ્યાં સુધી આ મર્યાદા છે ત્યાં સુધી આપણે સત્સંગની લાઈફ લોંગ છે અને આપણા જીવનમાં પણ દિવ્યતા છે, આ મર્યાદા હોવી જ જોઈએ. હવે આજના યજમાન બન્યા છે, રાસોત્સવના યજમાન છે સમીરભાઈ પટેલ અને સુનિલભાઈ પટેલ, બંને બંધુઓ છે રાસોત્સવના યજમાન. એને ભાઈઓ પ્રસાદ ભોજન રૂપી આજે આપણને લેવાનું છે, એના પણ યજમાન છે સમીરભાઈ પટેલ અને સુનિલભાઈ પટેલ, સાથે નિત્યભાઈ પરેશભાઈ પિંડોરિયા, સમજ્યા,
નિત્યભાઈ પરેશભાઈ પિંડોરિયા એ પણ યજમાન બન્યા છે. સહયજમાન તરીકે શાંતિભાઈ પિંડોરિયા, માવજીભાઈ કેરાય, ઘનશ્યામ મહારાજ, માવજીભાઈ કેરાય, શાંતિભાઈ પિંડોરિયા અને માવજીભાઈ કેરાય એ સહયજમાન તરીકે છે. પછી એક વસ્તુ આજે આવી છે ઠાકોરજીના દાગીના રૂપે. આમ ભગવાનના ભક્તો દેશમાં જાય ને, ઠાકોરજી માટે કંઈ ને કંઈ લઈ આવે. કોઈ ઠાકોરજીને જમવાનું વાસણ લઈ આવે, કોઈ ઠાકોરજીને વાઘા લઈ આવે, કોઈને મનમાં મન મોજ આવી જાય તો કોઈ હાથના કડા કે મસ્તકનો મુગટનો માપ લઈને મુગટ નવો કરાવી આવે. મારા ભગવાન માટે કંઈક કરાવીશ. તેમ એક હરિભગત ઘનશ્યામ મહારાજ માટે ચાંદીના ઝાંઝર લાવ્યા છે અને એ ઝાંઝર લાવનાર શાંતિભાઈ પિંડોરિયા છે. એ ઘનશ્યામ મહારાજને ઝાંઝર પણ અર્પણ કરશે. તો અત્યારે પેરમણી કે નહીં, આટલા જજમાન છે, એટલાની જ છે ને, કે બીજો કોઈ લિસ્ટ છે નથી. તો સમીરભાઈ પટેલ અને સુનેનભાઈ પટેલ બંને બંધુઓ પ્રથમ આવે અને જમણવાના જજમાન છે એટલે સ્વીકારે. આ શું રાસોત્સવના જજમાન છે એટલે પેરામને સ્વીકારે. આવી ગયા હે, પછી આપી દેશું ભલે. નિત્યભાઈ પરેશભાઈ પિંડોરિયા આવી ગયા. પછી સહયજમાન તરીકે શાંતિભાઈ પિંડોરિયા આવી ગયા. માવજીભાઈ કેરાય, માવજીભાઈ આવો, પાધાવ પિતા અને પુત્ર આવો, વાંધોની વંદન કરી જાઓ. તમે આવો, ત્રણે પેઢી આવો, પગે લાગી જાઓ. માવજીભાઈ કેરાય હવે ઝાંઝર તરીકેની જે સેવા હતી અર્પણ થઈ ગઈ હશે ને. શાંતિભાઈ પેરામણી લઈ ગયા, ધન્યવાદ. આ હતી પેરામણી અને હવે આપણે કરશું કથાને વિરામ. હવે પ્રગટાવી દેજો, દેવડા પ્રગટાવજો, આરતીના મુખ્ય આરતીના અને સભાની વિરામની આરતીના. ભક્તજનો દીવડા પ્રગટાવજો, સ્વયંસેવકો પોતપોતાની ફરજ સંભાળી લે. પ્રગટ કથાના યજમાનો સહયજમાનો જે કંઈ હોય એ કથા તરફ આરતી ઉતારવા માટે ગઈકાલે સાંજે જેમ હતું તેમ અત્યારે એ જ, અને બાકીના ભક્તજનો જ્યાં શ્રી ઠાકોરજીની આરતી ઉતરે એ તરફ દ્રષ્ટિ. આરતીના શબ્દો એક જ પ્રકારના હશે, એવા સંગીતકાર સંતોની ચોઈસ. પ્રગટ પ્રભુજી ગીતો ભલે ને જય સદગુરુ તોય ભલે, આરતીના મંત્રો. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સજાનંદ દયાળુ, સજાનંદ દયાળુ, બળવંત બાબુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી,